સુઝાનજી, શું આ વાસ્તવિકતા છે? શું આ એક અવેરનેસ આવી છે એટલા જ માટે આંકડા વધી રહ્યા છે? જી, શી ઇઝ રાઈટ. ધ રીઝન બિંગ કે જરીએ જે કહ્યું કે આપણે લોકોને અત્યારે પીઠબલ આપીએ છીએ. આઈ શુડ ઓલસો આઈ ઓલવેઝ લાઈક ટુ થેન્ક મીડિયા, કારણ કે જ્યારે બી આવું મીડિયા કંઈક જોઈએ છે રેપ આવા કેસીસ તો ઊભી રહી જાય છે બેન જોડે. જ્યારે મીડિયા ઊભું રહે છે ત્યારે તો ઓબ્વિયસલી થોડો ફરક પડે છે, કેસ રજિસ્ટર થઈ જાય છે, એફઆઈઆર રજિસ્ટર થઈ જાય છે, લોકો બી સાથ આપે છે, થેન્ક્સ ટુ મીડિયા ફોર દેટ. એટલે એ વાત નક્કી છે. પણ બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી હવે ચાલો માનો કેસીસ તો જે બી જેટલા બી દેખાડ્યા છે જે ઓછા છે પણ જે બી દેખાડ્યા છે રજિસ્ટર તો થઈ ગયા. હવે એના આપણે કન્વિક્શન એટલે સામેવાળાને શું કહેવાય, પેલી સજા થઈ કે નહીં. હર સો લોકો જે કેસ રજિસ્ટર થઈ ગયા છે અને જજમેન્ટ આવી જાય છે એના પર આપણી ગુજરાતનો અત્યારે 18.9% કન્વિક્શન રેટ. એટલે હર 100 લોકો પર 19 લોકોને ઘૂર સજા થાય અને બાકી 81 લોકો છૂટી જાય. હવે તમે આ સમજો, આ બહુ જ ખોટી વાત છે. કારણ કે જ્યારે 81 લોકો છૂટી જાય છે, હવે કઈ રીતે છૂટે છે? સેટલમેન્ટ કરીને છૂટે છે, પૈસા આપીને છૂટે છે, ધમકીઓ આપીને છૂટે કે કોઈ બી રીતે છૂટે, યા જ્યારે ઇન્વેસ્ટિગેશન થતું હોય તો ઇન્વેસ્ટિગેશન એટલું વીક થાય, લેમ થાય કે શું કહેવાય, પેલો જજને ખબર હોય, યુ અન્ડરસ્ટેન્ડ કે રેપ થયો છે પણ તમારું ઓન પેપર ના બોલાતું હોય, કારણ કે એટલા એ લોકો નથી વિટનેસ ઊભા કરી શકતા કે નથી પ્રૂફ લાવી શકતા કે નથી શું કહેવાય સાયન્ટિફિક એવિડન્સીસ. આજકાલ તો સાયન્ટિફિક એવિડન્સીસ આરામથી મૂકાય છે, એ નથી મૂકતા. એટલે જ્યુડિશિયરીએ ઘણીવાર કહેવું પડે છે કે બીકોઝ ઇન્વેસ્ટિગેશન વોઝ બોશ્ડ અપ, ઇન્વેસ્ટિગેશનમાં લોચા થયા હતા એટલે પેલો છૂટી ગયો. હવે એના માટે અત્યારે હાલ 10 દિવસ પહેલાં આપણી સરકાર જાગી છે, ગુજરાત સરકાર જાગી છે. એક ડાયરેક્ટરેટ ઓફ પ્રોસિક્યુશન એવું એક છે, એનો પોસ્ટ વર્ષોથી ખાલી છે. હવે ડાયરેક્ટરેટ ઓફ પ્રોસિક્યુશનનું કામ શું છે કે જે પ્રોસિક્યુશન થતા હોય એ લોકોનું કઈ રીતે વ્યવસ્થિત જે લોયર્સ પ્રોસિક્યુટ કરતા એની વાત કરું છું, તો વ્યવસ્થિત પ્રોસિક્યુશન થાય છે કે નહીં, પહેલાં શું કહેવાય ઇન્વેસ્ટિગેશન વ્યવસ્થિત થયું છે કે નહીં એ જુએ. કારણ કે અગર એ લેવલ પર બી એ લોકો જોઈ લે તો એટલીસ્ટ પેલો જે ડાયરેક્ટર કહી શકે કે ભાઈ આ ખોટું થયું છે, તમે વ્યવસ્થિત કરો પછી કોર્ટમાં પેશ કરો. ના તો જ્યારે કોર્ટમાં પેશ થઈ જાય છે ત્યારે પછી બધું બગડી જાય છે અને પછી જ્યુડિશિયરી એ લોકો જજ એને છોડી દેવો પડે છે. એટલે આ હવે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે બેન કે ઇટ ઇઝ ગુડ કે અમે લેટસે આપણે બધાએ જે બી બધા મળીને જે કર્યું કે બહેનોને હિંમત આપી. પણ જ્યારે બહેનોને ત્યાં ન્યાય નથી મળતો ત્યારે બહેનનું હજી મન તૂટે છે કે જો મેં તો આટલી મહેનત કરી મને ન્યાય ના મળ્યો. યા અગર આપણે અમે જે અગર અમારા એનજીઓને એની વાત કરીએ, અમે આટલી મહેનતથી બહેનને ત્યાં ઊભા કરીએ ત્યારે જ્યારે એ બી કહી દઉં, આઈ મીન આઈ શ્યોર એવરીબડી કેન રિલેટ કે પેલી બેન રેડતી આવડતી, એનું ફેમિલી બી રડતું આવું હોય કે મારી મારી દીકરીને ન્યાય અપાવો આમ તેમ, ત્યારે મેં કહીએ કે જો બેન અમે ન્યાય અપાવવા થઈએ ને બધા જોડે તમારે ઊભા રહીશું પણ તમે હિંમત નહીં હારશો કે ના હું મારી દીકરીના ન્યાય માટે હું કંઈ બી કરી લઈશ આમ તેમ બધી ફટ્ટા મારે. પછી જ્યારે બધો કેસ રજિસ્ટર થઈ જાય ત્યારે કે ના મારું તો ઘરમાં આ થયું, મારો સમાજે આ કર્યું, મને ધમકી આવી. અરે તો એ તો થવાનું જ છે ને, ધમકીઓ તો તમને આવવાની જ છે તમને તોડવા માટે. એટલે જે ફેમિલી આ લોકોને પૈસા આપી દે, મને શરમ આવે છે બોલતા પણ આ બી સત્ય છે. તમને એક એક્ઝામ્પલ આપું, થોડા ટાઈમ પહેલાં જ હું ભૂલી ગઈ પણ ગુજરાતનો એક કેસ છે, નાની દીકરી હતી, નાની દીકરીને રેપ થયું, એની અંદરના પાર્ટ્સ ઇન્જર થયા છે. એટલે એટલી બી નાની નહીં હતી, આઈ થિંક 10-12 વર્ષની હશે. અને ત્યારે એને જે પેલો છૂટી કેવી રીતે ગયો ખબર છે? કારણ કે એવું કહેવામાં આવ્યું કે ભાઈ એને એની મા બાપે જ એવું કીધું કે ભાઈ ના ના તો રમતા રમતા એને અંદર ઇન્જરી થઈ ગઈ હતી. હવે આપણું મગજ ચાલે કે આ કેટલા જૂઠા એના મા બાપ છે? મને શરમ આવે છે કે બિચારા જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર આટલી મહેનત કરી હતી બધું કર્યું તો મા બાપે આવું કહી દીધું, એટલે જેને આ કર્યું તે તો છૂટી ગયો અને છૂટી ગયો અંદર અંદર સેટલમેન્ટ થયું હશે તો શું. પણ પેલી દીકરીના માથે કેવું લાગ્યું કે મારી જોડે અન્યાય થયો, આવું થયું તો મારા બાબા પોતાના જાતને વેચી નાખે. એટલે આ બી એક સત્ય છે. અને અમારા જેવાને પેલા ઇન્વેસ્ટિગેશન ઓફિસર બી ડિમોટિવેટ થઈ જાય કે મેં તથસ્થ કર્યું નામ તેમ, અને અમારા જેવા જે લોકો આ બધા ઝંડા ગાડતા હોય કે મારી બેન તો પછી ચાર ભાઈ આવીને સમજાઈ જાય કે અમે નહોતું કહ્યું, તમે બેને તો જૂઠું જ બોલો. ત્યારે અમે જૂઠું નથી બોલતા ભાઈ, અમે તો સાચું બોલીએ છીએ પણ અમારો અવાજ દબાવે છે ને પૈસાથી ગયા દાધાર ધમકીથી લેવામાં આવે છે. એટલે અલ્ટિમેટલી આખો મેસ થઈ રહ્યો છે, આ ગંદવાડો થઈ રહ્યો છે. એટલે મારે તમારા મીડિયમ થ્રુ કેવું છે કે ભાઈ મા બાપો પ્લીઝ, હા આઈ અન્ડરસ્ટેન્ડ વિટનેસ પ્રોટેક્શન હોવું જોઈએ, આ બધું સમજુ છું, ના નથી પાડતી, એની રીતે કરીએ છીએ પણ તમે તો આવી રીતે હિંમત ના હારીને બેસી જાઓ. જી બિલકુલ. શ્રદ્ધાજી, આપ માનો છો કે અત્યારે ખાસ લોકોમાં અવેરનેસ જોવા મળી રહી છે અને ખાસ કરીને મહિલાઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચતી થઈ છે,